ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને ઇડલી ઢોસા અને ઉત્તપમ નહીં ભાવતા હોય, અને એટલા માટે મારું ઘર પણ એવું છે કે જેમાં ઇડલી ઢોસા અને ઉત્તપમનું ખીરું બારે મહિના મળે. આ એ ખીરું બનાવવામાં મેં થોડાક વેરિએશન કર્યા છે કે હવે ચોખાની જગ્યાએ આપણે મિલેટ્સ વાપરીશું, અને મિલેટ્સનું ખીરું કેવી રીતે બને અને એને કેવા લેવાના, કેવા પલાળવાના અને ખીરું કેવી રીતે બનાવવાનું, પ્લસ એની રેસીપી કેવી બને, એ બધું જ મેં આ વિડીયોમાં શેર કર્યું છે. તો મિલેટ્સનો ઉપયોગ તમે પણ કરો. અને મને પોતાને ખાધા પછી એવું લાગ્યું કે પેટ ભારે નથી લાગતું મિલેટ્સની કોઈ પણ રેસીપી ખાધા પછી. તો ચાલો જઈએ મારા કિચનમાં કેવી રીતે આપણે આને સ્ટાર્ટ કરીશું. આજે હું તમને કોઈ સામાન્ય ઉત્તપ્પા કે પછી કોઈ સામાન્ય ઢોસા બતાવવા નથી જઈ રહ્યો. આ વિશેષ પ્રકારના છે અને એટલે જ હું તમને મારી ફેમિલી સમજીને આ વસ્તુ બધી શેર કરીશ. તો આજે હું બધી જ વાનગી મિલેટ્સના ખીરામાંથી બનાવીને બતાવીશ. તો અહીંયા ફોક્સટેલ મિલેટ મેં લીધા છે. સૌથી પહેલાં તેનું માપ બતાવું કે આ ફોક્સટેલ મિલેટ મેં બે વાડકી લીધા છે, જેને કોળો મિલેટ કહે છે અથવા ગુજરાતીમાં કોદરો કહે છે, અને તેની સામે એક વાડકી અડદની દાળ લીધી છે. કોઈપણ વાડકી કે કપ સેટ કરો તે જ વાડકી કે કપ બંને માટે ઉપયોગ કરજો. હવે આને આપણે જેમ પલાળીએ છીએ તેમ પલાળી જ રાખવાના છે. સૌથી પહેલાં આપણે તેનું બેટર બનાવીશું, અને આ બેટર હું એવું બનાવીશ કે જે ઉત્તપમમાં પણ ચાલે અને ઢોસામાં પણ ચાલે, ઇડલીમાં પણ ચાલે. હવે જે કોળો મિલેટ છે તેને આપણે ધોઈશું. તમે જોઈ રહ્યા છો કે કાળું કાળું પાણી નીકળી રહ્યું છે, પણ કાળું કાળું પાણી તો કાયમ જ રહેશે, એટલે જ્યારે પણ ધોશો કાળું પાણી નીકળશે જ. એટલે બે વાર ધોઈ અને તેને આપણે પલાળી દઈશું, અને પલાળી અને 6-8 કલાક માટે આપણે તેને એક જગ્યાએ ઢાંકીને મૂકી દઈશું કે જેથી તેને 8 કલાક બાદ પલળી રહે અને સારી રીતે થોડો વાથો આવે. તો હવે આ બધું એક બાજુ મૂકી સવારમાં મેં રાત્રે પલાળ્યું હતું એટલે સવારમાં મેં બધું લઈ લીધું, અને હવે હું તેને પીસી રહી છું. ખીરું બનાવવું એકદમ સહેલું હોય છે, પણ આપણે બધા ટેવાઈ ગયા છે કે બહારની જ વસ્તુ લાવીને ખાઈએ. ખીરું પણ બહારથી વેચાતું, હું પણ લાવતી હોઉં છું. તો આ જે કોળો મિલેટ છે તે રેસીપી ખૂબ જ સરસ બને છે, આપણા હેલ્થ માટે એટલું બધું બેનિફિશિયલ છે કે ચોખાની જગ્યાએ આપણે આજે કોળો વાપરી રહ્યા છે. મિક્સચરમાં ક્રશ કરી અને હવે આપણે તેનું ખીરું બનાવવાનું છે, અને આ ઇઝીલી ક્રશ પણ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો કે આ સરસ પીસાઈ પણ ગયું છે. હવે હું એને એક ડબ્બામાં એટલા માટે કાઢી રહી છું કે હવે આપણે તેને થોડો આથો પણ લાવવો પડશે ને, તો ઢાંકણું સારી રીતે બંધ થાય એટલે મેં એક ડબ્બો જ લઈ લીધો છે. પ્રોસીજર સરખો જ છે, જેવું આપણે ખીરું બનાવતા હોઈએ છીએ એવું જ ખીરું બનાવવાનું છે. અને એ કોળો અને અડદની દાળ બંને જ આપણે પીસી લીધું છે સારી રીતે, બંને સારી રીતે મિક્સ કરી દીધું, અને ખીરું પણ સારી રીતે મિક્સ કર્યું હાથથી. તેમાં 2 ચમચી મીઠું નાખી અને હવે આપણે તેને આથો આવવા દઈશું. તો આ બધી જ વસ્તુ હું સવારમાં 10 વાગે કરી રહી છું, અને મારે આનો ઉપયોગ સાંજે કરવાનો છે. 6-8 કલાક પછી આથો આવી જશે. અને મેં કર્યું કે ચાલો હવે થોડા વેજીટેબલ કાપી લઈએ. વેજીટેબલથી આપણે ઉત્તપ્પા બનાવીશું, અને ઢોસો હું તમને પ્લેન ઉખાડીને બતાવીશ. હવે જોઈ શકો છો તમે કે મેં ડબ્બો ખોલી લીધો છે, અને તેનો હું તમને આથો પણ બતાવવા માટે ઉપરથી નાનું લેયર કાઢી રહી છું. તો તમે કલર ડિફરન્સ જોઈને ખ્યાલ આવી જશે કે આવો આથો આવી ગયો છે. તો સરસ આથો આવી ગયો છે, મીઠું નાખ્યું હતું એટલે આથો સારો જ આવે. હવે તેને આપણે હલાવી લઈશું, અને તમે જોઈ રહ્યા છો કે ખાસું થીક છે, આની ઇડલી પણ બની શકે છે. પણ હાલ હું આની ઇડલી નથી બનાવવાની, હું ઉત્તપ્પા અને ઢોસો જ બનાવવાની છું. તો આવું જાડું ખીરું તૈયાર થાય છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું, અને એ બાઉલમાં આપણે જોઈતા પ્રમાણે થોડુંક પાતળું કરી દઈશું. ઢોસો બનાવવાનો છે એટલે થોડુંક આપણે પાતળું તો કરવું જ પડશે, અને બહુ પાતળું પણ નહીં કરીએ. હલાયા પછી આપણે તેની અંદર પ્રમાણસર પાછું મીઠું જોઈ લીધું, મેં થોડુંક ઓછું લાગ્યું એટલે નાખી દીધું છે. અને હવે તવી ગરમ કરી થોડુંક તેલ પણ સ્પ્રેડ કરી દીધું, અને ઢોસા બનાવવા માટે પાતળું ખીરું મેં એડ પણ કરી દીધું. તો તમે જોઈ રહ્યા છો કે ઇઝીલી સ્પ્રેડ થઈ રહ્યું છે. ઘણા બધાને એવું હોય છે કે આ ઢોસો કેવો લાગે, સ્વાદમાં ઉખડે કે નહીં, પણ આ ઢોસો ખૂબ સરસ લાગે છે.
પચવામાં પણ હલકો હોય છે, અને જો તમે કોઈને કહો નહીં તો એમને ખબર પણ નહીં પડે કે આ ઢોંસો તમે કોળો મિલેટથી બનાવ્યો છે. તો જેવો રેગ્યુલર પ્રોસેસથી આપણે ઢોંસા ઉખાડીએ એમ જ આને ઉખાડી લેવાનો છે, અને પડ પણ એનું સરસ ક્રિસ્પી થાય છે, જે હું તમને બતાવું છું કે કેવું થાય છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ઇઝીલી આ ઉખડી ગયું છે. ચાલો હવે આપણે એને રોલ કરી લઈએ, અને રોલ કરીને આપણે તેને થાળીમાં મૂકીએ. અહીં હું પ્લેન ઢોંસો જ બનાવી રહી છું, કેમ કે મારો ઉદ્દેશ્ય આજે ઢોંસો બનાવવાનો હતો જ નહીં, પણ મને થયું કે હું તમને બતાવી દઉં કે ઢોંસો કેવો બને છે. બાકી મેં જે વેજીટેબલ્સ કાપ્યા છે તેમાં તો આપણે ઉત્તપ્પા બનાવવાના છે. આ એ જ ખીરું છે જે મેં ઢોંસા માટે ઉપયોગ કર્યો હતો, પણ હું એને સ્પ્રેડ નહીં કરું, એટલે થોડુંક જાડું રહેશે અને ઉત્તપ્પમ બનશે. હવે મારી પાસે પર્પલ કેબેજ હતી, ડુંગળી હતી, એ બધું મેં ઝીણું ઝીણું કાપી લીધું. જેમ આપણે પીઝામાં ઉપરથી સ્પ્રેડ કરીએ એવી રીતે મેં આને બધું સ્પ્રેડ કરી દીધું, અને આનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગ્યો. જો તમને આ ઉપર ચીઝ વગેરે ભાવતું હોય તો 100% તમે નાખી શકો છો, પણ મેં વેજીટેબલ થોડા મોટા રાખ્યા હતા એટલે એ હાફ કૂક થાય, અને હાફ કૂક થાય એટલે થોડુંક સલાડ જેવું લાગે, જે મને ખૂબ પસંદ છે. એટલે મેં ખીરામાં વેજીટેબલ એડ કર્યા જ નહોતા. તો આવી રીતે પણ તમે કોઈવાર ઉત્તપમ બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો. તો ઉત્તપમ અને ઢોંસાનું ખીરું જો તમારા ઘરે વીકમાં એકવાર બનાવી રાખ્યું હોય ને તો 2-3 દિવસ તો સારી રીતે એ ચાલે જ છે. પ્લસ ગમે ત્યારે તમને કંઈક કોઈને ગરમ ખાવાનું મન થયું હોય કે કોઈ મોડું આવે તો આપણે એને ચોક્કસ આ બનાવીને ખવડાવી શકીએ છીએ. સાથે કોપરાની ચટણી હોય કે સંભાર હોય એ તો ઓપ્શનલ જ છે, પણ આટલું મળી જાય ને તો પણ સરસ પેટ ભરાઈ જાય છે. મારો ઉદ્દેશ્ય આ વિડીયો બનાવવાનો એટલો જ છે કે તમે ચોખાની જગ્યાએ આ બધા મિલેટ્સ વાપરશો તો ડેફિનેટલી તમારી હેલ્થ સુધરશે. ડાયાબિટીક લોકોને તો ડાયાબિટીસ ઓછો થવાના પણ કેટલા બધા પ્રમાણ આપણે સાંભળ્યા છે અને ડેટા પણ આપણે જોયા છે. પ્લસ 2023 ઇન્ટરનેશનલ મિલેટ યરને સેલિબ્રેટ પણ કરી રહ્યા છે, અને મોટા મોટા શેફ સંજીવ કપૂર એ લોકો પણ બાજરીની આવી અલગ અલગ રેસિપીઝ બતાવી રહ્યા છે. તેનો પણ તમે જુઓ, શીખો અને પોતાની લાઇફસ્ટાઇલમાં ચોક્કસ સુધારો કરો, જેનાથી તમારા ઘરમાં કંઈ પણ હેરિડિટીમાં આવેલી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કશું પણ હોય તો તમે રોજિંદો ખોરાક બદલશો તો ચોક્કસ તમને ફેર પડશે. તો અહીં મારો ઉત્તપમ ઉખડી પણ ગયો છે, અને હું એને પલટાવીશ કેમ કે મને વેજીટેબલ હાફ કૂક કરવાના છે. અધરવાઇઝ તો વેજીટેબલ કાચા હોય તો પણ સારા લાગે છે, અને તમે ખીરામાં મિક્સ કરવા હોય તો પણ કરી શકો છો. તો તમે જોઈ રહ્યા છો કે સરસ ઉત્તપમ રેડી થઈ ગયો છે, અને આ તમેમાંથી કેટલા લોકો ટ્રાય કરશો એ મને ચોક્કસ જણાવજો. જો તમને આ મારું કહેવાનો આઈડિયા એટલીસ્ટ સમજ પડ્યો હોય તો એકવાર તમારા ઘરે બનાવજો. આ બધા જ મિલેટ્સ મોલમાં મળતા હોય છે, લોકલ કિરાણાની દુકાનનો મને આઈડિયા નથી, પણ મોટા મોટા મોલમાં બધા જ મિલેટ્સ મળતા હોય છે, અને એ પણ રિઝનેબલ પ્રાઇસ ઉપર. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે, આવી નવી વિડીયો સાથે, અને નવી વસ્તુ ખાવાની અને હેલ્ધી વસ્તુ ખાવાની ઈચ્છા આપણે બધા રાખીશું તો જ તો આપણે હેલ્ધી બનીશું.